नमस्कार विद्यार्थी मित्रों, म्यूज यूट्यूब चैनल अंदर आपनो हार्दिक स्वागत छे। धोरण 11 वाणिज्य व्यवस्था ने संचालन पाठ 1 जे पूर्ण थयुं, आजे आपणे एना स्वाध्यायनी चर्चा करशुं। सौ प्रथम छे विकल्पवाळा प्रश्नों। तो पहेलो प्रश्न जे छे आपणो एनी चर्चा करीए, आर्थिक प्रवृत्तिनो हेतु कयो होय छे? तो आपने जवाब आवडता ज हशे। तो आर्थिक प्रवृत्तिनो जे हेतु छे ए नाणाकीय वर्तर होय छे। धंधानुं अस्तित्व चालू राखवा माटे शुं जरूरी छे? तो जवाब आवशे नफो। त्रीजो प्रश्न छे, धंधानी कार्यक्षमतानो मापदंड कयो? नफो। चौथो प्रश्न, काचा मालमांथी तैयार मालनो उत्पादन थाय एटले कया दृष्टिकोणनुं सर्जन थाय छे? स्वरूप। पांचमो प्रश्न छे, धंधाना महत्तम संपत्तिना सर्जननो हेतु कोना आर्थिक लाभ साथे संकळાયેલો છે? માલિક। છઠ્ઠો છે, રોજગારના બદલામાં શું મેળવાય છે? વેતન। વેપાર એ કઈ પ્રવૃત્તિ છે? આર્થિક। કુદરતી સંપત્તિમાં તૃષ્ટિગુણનો ઉમેરો કરી ઉત્પાદન કરવું એટલે શું? તો ઉદ્યોગ। ખેતી, પશુપાલન, મત્સ્ય વગેરે ઉદ્યોગો કયા પ્રકારના છે? એ બધા પ્રાથમિક ઉદ્યોગ છે। છેલ્લો પ્રશ્ન, સરકારી કર્મચારી તેના શ્રમના બદલામાં વેતન મેળવે તે કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કહેવાય? રોજગાર। વિદ્યાર્થીઓ, એક બે ગુણવાળા પ્રશ્ન જોઈએ આપણે। નીચેના પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર આપો। પહેલો પ્રશ્ન છે, આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો નાણાકીય વળતર કે આર્થિક લાભ મેળવવાના હેતુથી થતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે। બીજો પ્રશ્ન છે, માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તા એટલે કે ગ્રાહક સુધી લઈ જવામાં આવે એટલે કયા દૃષ્ટિકોણનું સર્જન થયું ગણાય? માલના ઉત્પાદનના સ્થળેથી ગ્રાહક સુધી લઈ જવામાં આવે એટલે સ્થળ દૃષ્ટિકોણનું સર્જન જે થયું કહેવાશે। ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે, વ્યવસાય એટલે શું? તો વિશિષ્ટ જ્ઞાન ધરાવનારાઓના સંગઠનનું સભ્યપદ પ્રાપ્ત કરવાનું, વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે છે તેને વ્યવસાય કહેવામાં આવે છે। ચોથો પ્રશ્ન છે, રોજગાર એટલે શું? કરાર અનુસાર શારીરિક કે માનસિક સેવા આપી તેના બદલામાં નિશ્ચિત નાણાકીય વળતર મેળવવાના હેતુથી થતી આર્થિક પ્રવૃત્તિ એટલે રોજગાર કે નોકરી કહેવામાં આવે છે। ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન છે, વ્યવસાયિક વ્યક્તિએ શું પ્રાપ્ત કરવું પડે છે? વ્યવસાયિક વ્યક્તિએ વ્યવસાય માટેની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ, વ્યવસાયિક શિક્ષણ અને વ્યવસાયિક સંગઠનનું સભ્યપદ પ્રાપ્ત કરવું પડે છે। ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન છે, વેપાર એટલે શું? નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર કહેવામાં આવે છે। ત્યાર પછીનો સાતમો પ્રશ્ન છે, પ્રાથમિક ઉદ્યોગ કોની સાથે સંકળાયેલો છે? તો પ્રાથમિક ઉદ્યોગ સમુદ્ર, જમીન અને હવા સાથે સંકળાયેલો છે। ત્યાર પછીનો આઠમો પ્રશ્ન છે, પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગને કયો ઉદ્યોગ મદદગાર બને છે? તો જવાબ આવે, પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગને આનુષંગિક ઉદ્યોગ મદદગાર બને છે। વિદ્યાર્થીઓ, એ પછીના બે ગુણવાળા ત્રણ પ્રશ્ન છે આપણા પાસે, તો એની પણ આપણે થોડી ચર્ચા કરીએ કે ધંધાને આર્થિક પ્રવૃત્તિ કેવી રીતે કહી શકાય। તો ધંધો આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ છે। નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિને ધંધો કહે છે। પ્રોફેસર ડિક્સીના મતે નફાના ઉદ્દેશથી કરવામાં આવતી કોઈપણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ એટલે ધંધો। ધંધાકીય પ્રવૃત્તિઓ જેવી પ્રવૃત્તિઓ અન્ય જગ્યાએ થતી હોય પરંતુ જો તેનો હેતુ નફાનો ન હોય તો તે પ્રવૃત્તિઓને ધંધો કહેવાય નહીં। નફો અને સંપત્તિ પ્રાપ્ત કરવાના હેતુથી ધંધો કરવામાં આવે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, રોજગારની કોઈ બે લાક્ષણિકતા જણાવો। તો વિદ્યાર્થીઓ, રોજગાર માટેની, રોજગાર એટલે નોકરી બરાબર, નોકરીની બે લાક્ષણિકતા કઈ? તો એક તો નિશ્ચિત વળતર મળે, યાને કે પગાર મળે, અને બીજું કરાર આધારિત નોકરી છે। તો પહેલાં નિશ્ચિત વળતરની આપણે વાત કરીએ, રોજગાર કે નોકરીમાં શારીરિક કે બૌદ્ધિક શ્રમના બદલામાં આપવામાં આવતું વળતર એટલે કે પગાર કે વેતનની આવક નિશ્ચિત હોય છે। બીજો પોઈન્ટ છે કરાર,
रोजगार के नौकरी अंगे करार करवामां आवे छे। आ करारमां दर्शावेल नियमोनुं पालन करवा माटे मालिक अने नौकरिया यानी के रोजगार आपनार ने रोजगार मेळवनार बंने बंधायेला छे। त्यार पछीनो त्रीजो प्रश्न छे, धंधानी सामाजिक जवाबदारीनो हेतु एटले शुं? तो सामाजिक जवाबदारी एटले समाजना विविध वर्गना हितने ध्यानमां लईने धंधाना उद्देशो सिद्ध करवा, ग्राहकोनी जागृति, राज्यना नियंत्रणों, ग्राहक शिक्षण तेमज ग्राहक संगठनों ने कारणे धंधाए समाजना विविध वर्गोना हित प्रत्ये सजाग रहेवानी जरूरियात उद्भवी छे। समाजना विविध वर्गों में शेरहोल्डरो, कर्मचारी, ग्राहकों, लेणदारो, हरीफो, सरकार अने समाज वगैरेनो समावेश थाय छे। आ दरेक जूथमां धंधा साथेना हित अलग अलग होय छे, तेनो ख्याल धंधाकीय एकमे राखवो जरूरी छे। धंधाए सरकारी कायदाओ जेवा के कारखानानो कायदो, ग्राहक सुरक्षा धारो, कर्मचारी कल्याणनो कायदो, पर्यावरणनी जाळवणी वगैरेनो पालन करवुं पड़े छे। विद्यार्थी मित्रों, आपने आपनी नोटबुकनी अंदर पाठ एकनी अंदर प्रश्न चार अने प्रश्न पांच आ नोटबुकनी अंदर तमारे जे छे ए प्रश्नों लखवाना छे। ए बी अने सी ना प्रश्नों हूँ मौखिक मैं रजूआत करी छे, आपे कंठस्थ करजो, पर चौथो अने प्रश्न अने पांचमो प्रश्न जे छे ए आ तमारे जे छे ए नोटबुकनी अंदर लखी अने बतावानुं छे। ए तमारुं होमवर्क छे, एटले आपणो पहेलो पाठ जे छे એ અહીં સંપૂર્ણપણે પૂરો થાય છે। નેક્સ્ટ જે છે આપણે બીજા પાર્ટની શરૂઆત કરશું। અસ્તુ।